અચ્છા અદાણી એન્ટરપ્રાઇઝ પર યજ્ઞેશ તમારું રિએક્શન લઈ લઈએ. 3.5% નીચે 3100 પર ખુલી રહ્યો છે. ફરી એકવાર જે હિન્ડનબર્ગ તરફથી આક્ષેપો આવ્યા તેના કારણે અદાણી ગ્રુપમાં શરૂઆતી સેલિંગ છે. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે અદાણી એન્ટરપ્રાઇઝ? ઇનફેક્ટ અદાણી પોર્ટની પણ સાથે વાત કરી લીધી, બીકોઝ નિફ્ટીની બંને આ કંપનીઓ છે કે જે અત્યારે ટોપ લૂઝિંગ કાઉન્ટર બનતા જોવા મળી રહ્યા છે પ્રી ઓપનિંગમાં. યજ્ઞેશ, અદાણી એન્ટરપ્રાઇઝને આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટલી જે લેવલ્સ વાત કરીએ તો 3250 પાસે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું હતું. લગભગ લાસ્ટ ટુ લાસ્ટ સેશનમાં, લાસ્ટ ટુ લાસ્ટ વીકની અંદર અને લાસ્ટ વીકની અંદર બંને વીકમાં આપણે 3250ના લેવલને રીટેસ્ટ કર્યા છે, પરંતુ કોઈ બ્રેકઆઉટ અને ક્લોઝિંગ જોવા નહોતું મળ્યું. અને વોલ્યુમમાં પણ જે લાસ્ટ ટાઈમ જે ટેસ્ટ કર્યું છે લાસ્ટ વીકની અંદર 3250 વોલ્યુમ પણ ઘટતા જોવા મળ્યા હતા અને રિવર્સલ પેટર્ન્સ પણ ફોર્મ થતા જોવા મળી છે. તો ઓવરઓલ એક ઘટાડો પોસિબલ હતો અને આજે આપણને એક ન્યૂઝ બેઝ આની અંદર સારો રિએક્શન જોવા મળી શકે છે. હવે નીચે સપોર્ટની વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટલી 2970-2950 આ લેવલ છે કે જ્યાંથી આપણે એક નીચેથી રેલી જોઈ હતી આપણે લાસ્ટ મહિનાની અંદર જુલાઈ મહિનામાં. તો આ 2950-2970 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આ લેવલ્સ અગર અદાણી એન્ટરપ્રાઇઝમાં જોવા મળે તો એક ઇમ્પોર્ટન્ટ આપણે બાઇંગ માટે પણ પ્લાન કરી શકીએ છીએ. કારણ કે આપણે જે લાસ્ટ 4 જૂને જે રિઝલ્ટ વખતે પણ રિએક્શન જોયું હતું એ સપોર્ટ પણ ત્યાં જ બની રહ્યો છે. તો મારું એવું માનવું છે કે અદાણી એન્ટરપ્રાઇઝમાં ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ જો નીચે ઓપોર્ચ્યુનિટી છે રિવર્સલ જોવા મળે છે સપોર્ટ લેવલ પર તો આપણે અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ એક બાઇંગની પોઝિશન બનાવી શકીએ છીએ. નેક્સ્ટ કાઉન્ટર છે અદાણી પોર્ટ, એની પર પણ આપણે વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટલી બહુ સ્ટ્રોંગ કાઉન્ટર જણાઈ રહ્યું હતું. હાયર ટોપ હાર બોટમ ફોર્મેશન સાથે લોંગ આપણે અપટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો. 50 દિવસની મોંઘવારીથી કન્ટિન્યુઅસલી સપોર્ટ પણ આપણે જોયો હતો અને જે 4 જૂને રિઝલ્ટ આપણે જોયા હતા ત્યારે પણ જે નીચે ઘટાડો જોયો હતો આપણે 50 દિવસની મોંઘવારીને સસ્ટેન કરી હતી અને ફરીથી આપણે એક અપટ્રેન્ડ રિઝ્યુમ કર્યો હતો. કાઉન્ટર ઘણું સ્ટ્રોંગ અપટ્રેન્ડની અંદર જણાઈ રહ્યું છે. આજે આપણે જે ન્યૂઝ બેઝ એની અંદર ઘટાડો જોવા ડેફિનેટલી મળી શકે છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટની વાત કરીએ તો 1420-1450 આ લેવલ છે કે અદાણી પોર્ટની અંદર આપણે ધ્યાન રાખવું જોઈએ. અને અહીંયા કોઈ પણ રિવર્સલ મળે છે આપણને કે એની ઉપર ક્લોઝિંગ મળે છે આ લેવલ્સ પર તો આપણે બાઇંગ માટે પણ પ્લાન કરી શકીએ છીએ.